બ્રહ્મચર્યનું પાલન કરો, ઓજસ મનસ અને તેજસ વધારો. મનુષ્યમાં એક વિલક્ષણ વિદ્યુત શક્તિ છે જેને ઓજસ કહે છે, એને પ્રાણ કહે છે, અને ધ્રુવ સ્થાન કુંડલીની કેન્દ્ર છે જેને મૂળાધાર પણ કહે છે. એનું નિવાસ સ્થાન સુષુમ્ના ક્ષેત્રમાં અંદરના ભાગમાં છે, પણ એનું દ્રશ્ય પ્રતીક જનેન્દ્રિયના રૂપમાં દેખાવા મળે છે. આ ક્ષેત્રમાં જ્યારે ઉત્તેજના પેદા થાય છે ત્યારે આખું મનસંસ્થાન ઝીણું ઝીણું ઉઠે છે, ઝણઝૂણી ઉઠે છે. વિષય અશ્લીલ ચર્ચા પણ ઉત્તેજક હોય છે અને તે એવા આવેશ ઉત્પન્ન કરે છે કે જેમાં પ્રાણી વિવેક હોઈ બેસે છે અને કુકરમાં કાળું મોઢું કરવા તૈયાર થઈ જાય છે. આ આવેશનું સમાધાન શોધવા માટે જ મોટાભાગે લગ્ન કરવામાં આવે છે. જોકે બધા જાણે છે કે આ બંધનમાં બંધાયા પછી ખભા ઉપર એટલી બધી જવાબદારીઓ આવી જાય છે કે તેનું વહન કરતા કરતા આખી જિંદગી ખપી જાય છે. પ્રાણ વિદ્યુત એમ તો આખા શરીરમાં વ્યાપેલું છે. એના સંચાલનમાં કામ મન દ્વારા થાય છે, તો પણ એનું ઉદ્ગમ સ્થાન જનેન્દ્રિય ક્ષેત્રને જ માનવામાં આવે છે. અધ્યાત્મની ભાષામાં એને સુષુમ્ના મૂળ, કુંડલીની કેન્દ્ર, મૂળાધાર ચક્ર વગેરે નામોથી ઓળખવામાં આવે છે. શરીરશાસ્ત્ર પ્રમાણે આ પ્રજનન અને રતિકર્મનું સ્થાન છે. મનોવૈજ્ઞાનિકો અહીંની ઉત્તેજનાને કળા, વિનોદ, ઉલ્લાસ અને સાહસનું ઉત્તમ સ્થાન માને છે. નપુંસકને સેનામાં ભરતી કરવામાં આવતા નથી કે ધાર્મિક કર્મકાંડમાં બેસવા દેવામાં આવતા નથી. સામાન્ય જીવનમાં પણ તે કોઈ મોટો પુરુષાર્થ સાથ કરી શકતા નથી. બ્રહ્મચર્યની સાથે શારીરિક બળ અને માનસિક પ્રખરતા પણ જોડાયેલી છે અને અપાવનારા ઓજસ્વી અને મનસ્વી અને તેજસ્વી બને છે. જાણવા જેવી વાત એ છે કે ઋષિઓ અને તત્વજ્ઞાનીઓમાંથી મોટાભાગના બ્રહ્મચારીઓ હતા જેને પોતાની શક્તિ અને પ્રખર કોડીની કિંમત વેડફી ન હોય. એની પ્રખરતા કોડીની કિંમતે વેડફી ન હોય, ઉચ્ચ સ્તરમાં કાર્યોમાં એનો ઉપયોગ કરવો હોય, તેના માટે જરૂરી છે કે બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કરે છે અને સાથે જ બીજી ઇન્દ્રિયોને પણ વશમાં રાખવાનો પ્રયત્ન કરે છે. શાસ્ત્રકારોએ આ તથ્યના સમર્થનમાં ઘણું બધું કહ્યું છે, જેમ કે અથર્વવેદ 1:5-19 ઋચામાં કહ્યું છે કે આયુષ્ય, તેજ, બળ, બુદ્ધિ, લક્ષ્મી, કીર્તિ, પુણ્ય, પ્રીતિ વગેરે બધી વિભૂતિઓ બ્રહ્મચર્યનું પાલન ન કરવાથી ચાલી જાય છે. બ્રહ્મચર્ય રૂપી તપનો આશ્રય લઈને દેવતાઓએ મૃત્યુને જીત્યું. ઇન્દ્રને ઉચ્ચ પદ પર બેસવાનું શ્રેય સૌભાગ્ય બ્રહ્મચર્યના પાલનને કારણે જ મળ્યું. શિવ વચન છે કે શરીર કષ્ટની તિતિક્ષા જ તપ નથી, શ્રેષ્ઠ તપ તો બ્રહ્મચર્ય છે. ઉદ્ધવ રહેતા બ્રહ્મચારીને મનુષ્ય નહીં પણ દેવતા કહેવો જોઈએ. અથર્વવેદની એક બીજી ઋચા છે, અર્થાત કામ વિકાર મનુષ્યને રોગી બનાવે છે, કષ્ટ સાધ્ય રોગોમાં ફસાવે છે. આ મારનારો શિકારી છે, બહુ જ ખરાબ નીચા સ્વભાવનો શિકારી છે. તે પોતાના શિકારને ઉલટો ઘસેડે છે અને બુદ્ધિનું અપહરણ કરી લે છે. શરીરમાંથી આરોગ્ય અને શક્તિનો નાશ કરે છે, બુદ્ધિઓ બાળે છે, આત્માને મલિન કરે છે અને તેજસને ચોરી લે છે. બ્રાહ્મણ ગ્રંથોમાં સંયમ મર્યાદાની ચર્ચા કહેવામાં આવ્યું છે કે વ્રતોમાં સર્વશ્રેષ્ઠ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ સ્તરનું બળ છે. યોગ દર્શન સાધન 5:18 વચન છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી બળ શક્તિનો લાભ મળે છે. સતપથમાં કહેવાયું છે કે વીર્ય જ બ્રહ્મ તેજ છે. સુત કૃતાંગ 6:23 વચન છે કે તપોમાં ઉત્તમ તપ બ્રહ્મચર્ય છે. ત્રિલોકિક સૂત્ર 6:17 વચન છે કે બ્રહ્મચર્યનું ખંડન પ્રમાદ પણ અને પાપ પણ છે. પ્રમાદ પણ છે અને પાપ પણ છે. યાજ્ઞવલ્ક્ય સંહિતામાં છે કહ્યું છે કે બ્રહ્મચર્ય તે છે જેમાં ક્રિયાથી જ નહીં, ચિંતન અને કથન શ્રવણથી પણ અમુક પ્રસંગોનો ત્યાગ કરવામાં આવે છે. ગરેડ સંહિતામાં શિવનું વચન છે કે હે પાર્વતી, બિંદુને સિદ્ધ કરી લેવાથી, બ્રહ્મચર્યનું પાલન કરવાથી ધરતીની કોઈ પણ સિદ્ધિ એવી નથી કે જે મળી ન શકે.
મહાભારતના મોક દર્શનના પ્રકરણમાં સુખદેવ જનકને ઉદ્દેશીને કહે છે કે એ વિદ્યાર્થીનું અધ્યયન સાર્થકોમાં હોય છે, એ વિદ્યાર્થીનું અધ્યયન સાર્થક હોય છે કે જે બ્રહ્મચર્યપૂર્વક તપસ્વી જેવું જીવન જીવે છે અને ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. કામુકતાથી ઉત્પન્ન થયેલી શારીરિક ઉત્તેજના આવશ્યકતા નથી, આવશ્યક નથી, તે વિશુદ્ધિ રૂપથી સંકલ્પથી પેદા થાય છે. અશ્લીલ ચિંતનથી જ કામતજ્ઞા ઉત્પન્ન થાય છે અને મનને એ પ્રસંગોમાં રાજી કરી લેવાથી એનું સમાધાન પણ સરળતાપૂર્વક થઈ જાય છે. મહાભારતમાં આપધર્મ પ્રસંગમાં ઉલ્લેખ છે કે ચિંતનથી કામતજ્ઞા ઉત્પન્ન થાય છે, સેવન કરવાથી પ્રચંડ થાય છે અને જ્યારે બુદ્ધિશાળીએ વિષય પર મન હટાવી લે છે ત્યારે સમાપ્ત થતા વાર લાગતી નથી. મહાભારતમાં આદિપર્વમાં એક કથા છે. પંચાલ જતા રસ્તામાં આવતા સોમાપરાયણ નગરની પાસે મહાપ્રતાપી ગંધર્વરાજ અંગારપણની સાથે ભયંકર યુદ્ધ થવાનું વર્ણન છે. તેમાં છેવટે ગંધર્વ રાજા હાર્યા અને અર્જુન જીત્યો. વિજય પછી અર્જુને હારેલા ગંધર્વને પૂછ્યું, ક્યાં અમે સાધારણ મનુષ્ય અને ક્યાં તમે દેવ શક્તિવાળા મહાબળવાન, છતાં તમે હાર્યા કેમ? કૃપા કરીને એનું રહસ્ય સમજાવો. એ ગંધર્વે કહ્યું, એ ગંધર્વે અર્જુનને કહ્યું કે હે પાર્થ, બ્રહ્મચર્ય પરમ ધર્મ છે, બ્રહ્મચર્ય પરમ ધર્મ છે, તે તારામાં છે. હું બ્રહ્મચર્ય વગરનો હોવાને કારણે હાર્યો, તું જીતી ગયો. ઘરડા યતાતીએ પોતાના પુત્ર પુરુ પાસેથી યૌવન માંગીને વાસના પૂરી કરવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એની વાસના શાંત ન થઈ. કામના તૃપ્તિ કોઈ સંભાવના ન જ દેખાઈ. ત્યારે એણે પુત્રને એનું યૌવન પાછું આપી દીધું અને પશ્ચાતાપ કરતા જે વિચાર રદ કર્યાનો ઉલ્લેખ મહાભારતમાં આદિપર્વમાં આ પ્રકારે છે. અર્થાત, હે પુત્ર, આટલો ઉપભોગ કર્યો તો પણ મારી વાસના શાંત ન થઈ, કામના પૂરી થવાને બદલે વધારે ભડકી ઉઠી, અગ્નિમાં ઘી નાખવાની જેમ તે વધે જ છે. ઉર્વશીના પ્રેમનો પ્રસ્તાવનો અસ્વીકાર કરતા અર્જુન કહે છે કે તમારા ચરણોમાં મસ્તક રાખીને હું તમારી વંદના કરું છું, તમે મારી માતાની જેમ પૂજનીય છો, તમે મને પુત્ર માનીને વાત્સલ્ય આપો અને પાછા જતા રહો. ચિકિત્સાચાર્ય સુશ્રુતના જણાવ્યા પ્રમાણે આહારમાંથી રસ, રસમાંથી લોહી, લોહીમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી અસ્થિ, અસ્થિમાંથી મજ્જા અને મજ્જામાંથી વીર્ય બને છે. એમાંથી દરેક ક્રિયા 5-5 દિવસ પૂર્ણ થાય છે. આ રીતે 40 દિવસે આહારનું વીર્ય બને છે. કહેવામાં આવ્યું છે કે 60 શેર ભોજન, 1 શેર લોહી અને 1 શેર લોહી 2 તોલા વીર્ય બને છે. 1 વખત મૈથુન સંભવ કરવાથી સરેરાશ 1.5 તોલા વીર્ય નીકળે છે. આ પ્રકારે મૈથુન પ્રક્રિયા એટલી મોંઘી પડે છે કે ભોજનની કિંમત અને શરીરના દરેક અવયવ, આટલા સમયની મહેનત એક રીતે નકામી ચાલી જાય છે અને અમૃત સમાન ઘીની ગંદકી ગટરમાં રેડવું પડે અને પોતાના સ્વાસ્થ્ય મનોબળને ખોખલું કરવું એ મૂર્ખામી છે. શિવ વચન છે, બ્રહ્મચર્યનું પાલન કરવા વાળો મારો આટલો મહિમા વધ્યો છે. શિવ વચન છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી મારો આટલો મહિમા વધ્યો છે. શાસ્ત્રોમાં ગાયેલા બ્રહ્મચર્યનો મહિમા કોઈ પણ સ્ત્રી પુરુષ અનુભવ દ્વારા પ્રત્યક્ષ દેખી શકે છે. અવિવાહી છોકરા છોકરીઓ પોતાનું સ્વાસ્થ્ય સૌંદર્ય લાંબા સુધી જાળવી રાખે છે, પરંતુ ઉલ્લંઘન કરનારો તો જવાનીમાં જ ગરડા થઈ જાય છે અને માટે વ્યક્તિત્વ સંપદા મેળવવા માટે બ્રહ્મચર્યની મર્યાદાઓનું પાલન કરવું જ જોઈએ.